આ હાસ્યના મરમને કોઈ જાણી ન શક્યું, પણ પિતામહ ભીષ્મ સમજી ગયા. અને હાસ્યનો મરમ એ હતો, દાદા તમે અત્યારે બહુ મોટી મોટી સંતની ભાષામાં વાતો કરો છો, મારું કર્મ બતાવો, મારો કયો અપરાધ છે એ મને બતાવો. તો ભગવાન આ આ સંતત્વ અને આ સાધુપણું એ વખતે ક્યાં ગયા હતા? જ્યારે દ્રૌપદીને પકડીને દુશાસન સભામાં લઈ ગયો અને સભામાં તમે બેઠા હતા. મંચ ઉપર ચડાવી એક સ્ત્રીને, અને એમાં એને પોતાના પતિઓને જોયા, અને દ્રૌપદીને વિશ્વાસ આવ્યો કે જે સભામાં નરવીર અર્જુન બેઠો છે અને ગદાધર ભીમ બેઠો છે એ સભામાં મને શું થવાનું. પણ જ્યારે પહેલા એ સાડી ખેંચવાની શરૂઆત કરી ત્યારે અવાજ કર્યો, સ્વામી મને બચાવ, ત્યારે પાંચે પાંચ પાંડવો મોઢું નીચું કરી ગયા, વજ્રઘાત થયો. દ્રૌપદીને થયું કે આમાં જરૂર કઈક રહસ્ય છે. અને પછી પોતાના પતિઓને છોડીને બીજા ખૂણામાં નજર કરી તો દાદા બેઠા છે વયોવૃત, દાઢી પીળી થઈ ગઈ હતી, લ્યો કાળા જાય ધોળા આવે, ધોળા જાય પછી પીળા આવે, દાઢી પીળી. દ્વાપર યુગનો સંત શિરોમણિ કહેવાય. એને જોયા એટલે પાછો વિશ્વાસ આવ્યો, દાદા બેઠા છે ને, મને શું વાંધો આવવાનો, ભરોસો. સાડી ખેંચે અવાજ કર્યો, દાદા મને બચાવ. દાદા જુઓ ને અમારી સાડી ખેંચે. પિતામહ ભીષ્મ પણ મોઢું નીચું કરી ગયા. દ્રૌપદીને એમ થયું, હોવ પણ અચાનક શું બન્યું કે દ્રૌપદીએ દુશાસનને ધક્કો માર્યો, પેલો પડી ગયો, અચાનક ધક્કો વાગ્યો એટલે, અને ખેંચાયેલી સાડી હતી ભેગી કરી શરીર જેટલું ઢંકાય એટલું ઢાંકી નીચે ઉતરી ગઈ. અને દાદા પાસે પહોંચી ગઈ. બે પ્રશ્નો કર્યા છે મહાભારત, સાંભળવા જેવા. અને આ પ્રશ્નો સાંભળ્યા પછી સંસારની તમામ માતાઓ એ દ્રૌપદીને આદર્શ માનવા જેવી છે. એને કહ્યું, દાદા આ સંસારના કોઈ પુરુષને એની પત્નીને સ્ત્રીને જુગારમાં ખેલવાનો અધિકાર છે? કોઈ પતિ એની પત્નીને જુગારમાં રમી શકે, દાવમાં ખેલી શકે? શું દાદા નારી નાણું છે, સ્ત્રી કોઈ સંપત્તિ છે, પ્રોપર્ટી છે કે એને જુગારમાં ખેલી શકાય, એને કોઈને આપી શકાય, એનું લેખ થઈ શકે, એનું ડોક્યુમેન્ટ્સ બની શકે? આનો કોઈ જવાબ ન હતો. અને પછી આ મહિલા વચમાં આવી છે સભાની વચ્ચે, સભાની વચ્ચે આવેલી આ સ્ત્રી, એને એમ થયું કે હવે મને આ સંસારમાં કેવળ ઈશ્વર જ બચાવી, ભગવાન જ બચાવી શકે. અને પછી એને પરમાત્માને પુકાર કર્યો છે, એને ભગવાનને કહ્યું, પ્રભુ સાંભળ્યું છે કે તમે વ્યાપક છો, જો વ્યાપક હો તો અહીંયા પણ તમે છો, અને અહીંયા જો તમે હો તો તમે આ જોઈ રહ્યા છો, જોઈ રહ્યા છો તો તમને કઈ થતું નથી. એ પરમાત્મા એમ તો નથી વિચારતા ને કે તારી સાડી ખેંચાઈ ગઈ અને તું સાડી વસ્ત્રવિહીન થઈ ગઈ તો ઇજ્જત
તારી જવાની, તારા પિતાની જવાની, તારા પતિઓની જવાની, મને શું લેવા દેવા છે? આવું તો નથી વિચારતા ને. અને ભગવાન જો આ વિચાર કરતા હો તો તમારી ભૂલ થાય છે. વખતે વસ્ત્રવિહીન બની ગઈ આ સભામાં તો ઇજ્જત મારી નથી. આવતીકાલે કોઈ એમ નથી કહેવાનું કે દ્રુપદની દીકરીની સાડી ખેંચાણી. આવતીકાલે કોઈ એમ પણ નથી કહેવાનું કે પાંડવોની પત્નીની સાડી ખેંચાણી. ભગવાન આ સાડી ખેંચાઈ ગઈ તો આવતીકાલે દુનિયા એમ કહેવાની કે કૃષ્ણની બેનની સાડી ખેંચાણી છે. સંસારમાં એક પતિ હોવા છતાં નારી સુરક્ષિત હોય છે, તો તારે તો પાંચ પતિઓ છે અને તું અસુરક્ષિત છે. હા ભગવાન, મારે પાંચ પતિ છે પણ એ પાંચેય નો તું પતિ છે, એ તો બિચારા તારા આધારે બેઠા. એવો કોઈ પ્રશ્ન કરવા નહીં આવતા, ઉતારે કાપડ કઈ મિલનું હતું,
કાપડ કઈ મિલો તો ખબર નહીં. પણ એક વાત મહાભારતમાં લખી તમને કહી દઉં, દ્રૌપદીએ જે વસ્ત્ર પહેર્યું હતું ક્વોલિટી ઈ જ હતી અને કલર પણ ઈ જ હતો. કલર અને ક્વોલિટીમાં ફરક થાય ખબર પડી જાય. આંખથી કલર નો ખબર પડે, હાથથી ક્વોલિટી નો ખબર પડે કે આ ટુકડું બદલી ગયું. કલર અને ક્વોલિટી બે એક હતા. ફરક એટલો હતો, દ્રૌપદીએ સાડી પહેરી હતી એ સૂત્રની અને ધાગાની બનેલી હતી, પણ મારા પ્રભુએ જે સાડી મોકલાવી એમાં એક પણ સૂત્ર નહીં, એક પણ ધાગો નહીં. મને કહેવા દો, આજ સ્વયં ભગવાન કૃષ્ણ સાડી બની અને દ્રૌપદીના શરીરે વિકલાઈ ગયો છે. આ પરમાત્માનો વસ્ત્ર અવતાર છે. પ્રભુ વસ્ત્ર બની શકે, દશમસ્કંદમાં આની ચર્ચા છે. ભગવાન જયારે ગોવાળાનું રૂપ ધારણ કર્યું ત્યારે ગોવાળાનો આ વસ્ત્રો બન્યા છે. ત્યારે બ્રહ્માજી ગોવાળાને લઈ ગયા ત્યારે ભગવાનને એક વર્ષ સુધી આ નાટક કરવું પડ્યું ગોવાળ બનીને. કપડા વગરના તો કઈ ગોવાળિયા ઘરે ગયા નહીં હોય, અને કપડા તો ત્યાં બ્રહ્માજી લઈ ગયા હતા. એટલે વસ્ત્ર પરમાત્મા બન્યા છે, વસ્ત્ર અવતાર છે પરમાત્મા. અને યુપીમાં તો કહેવત જ છે, એ સારી હૈ કે નારી હૈ, એ નારી હૈ કે સારી હૈ, સારી હૈ કે નારી હૈ, નહીં તો એ નારી હૈ, નહીં તો એ સારી હૈ, એ બાકે બિહારી હૈ. શ્રીમદ ભાગવતમાં આ ભીષ્મ જેવા સંતે એકરાર કર્યો છે કે દુર્યોધનના અન્નની અસર મારા માનસમાં, આવા કંદમૂળ ખાનારા મહાત્માઓની બુદ્ધિમાં જો પરિવર્તન આવ્યું હોય દુશ્ચરિત્રના ઘરનું ખાવાથી, તો આપણે બધાએ બહુ ખ્યાલ રાખવાની જરૂર છે. કારણ કે આપણે રોજ માલપુઆ ખાઈએ છે, અન્નની અસર થાય. અન્નના કણને મન કહ્યું છે, મન બંધાય છે અન્નના કણથી. પછી ઘણા લોકો અમને આમ કહે કે અમે રોજ હોટલમાં ખાઈએ, અમારા મગજમાં કાંઈ ફરક નથી પડતો, એમ કે અમને કાંઈ ફરક ન પડે. પછી હું એને ઘણી વખત કહું, બગડેલું કેટલું બગડે, પછી બગડવાની હદ સુધી બગડી ગયું છે. હવે પેલું પ્રવાહ હોય ને, પ્રવાહ શાંત જળ હોય એમાં તમે સહેજ નાનો પથ્થર નાખો તો તરંગ ઉઠે, પ્રવાહમાં મોટા મોટા પથ્થર નાખો તો એ તરંગ નહીં ઉઠે. એમ જેનું મન શાંત છે, પ્રભુના ચરણે સ્થિર છે, એ આમ તેમ કંઈક થોડોક આહાર કરી લે તો તરત એને ખબર પડે કે આજ આહારની આ અસર થઈ. જે પરિપક્વ થઈ ગયા છે પછી એમાં એના માટે આ પ્રશ્ન નથી, એના માટે આ કથા જ નથી. હમણાં મેં મહારાજજીને કહ્યું, હું મહારાજજી ભોજન કરતા હતા તો એક જગ્યાએ ખાવામાં લસણ આવ્યું, લસણ. હવે આમ પ્રયાસ કરીએ કે ભાઈ લસણ ન ખાવું, પણ હવે આવ્યું, ખાધું, હકીકત છે. મને કહે તમે લસણ ખાધું, મેં કહે હું શું ફરક પડે, ચણો શેકાઈ ગયો છે હવે આમાં કઈ ભૂંજાઈ ગયો છે. તમે ચણાને શેકી નાખો ને પછી વાવો, ગમે એટલું ખાતર નાખો ઉગે નહીં, હવે આમાં હું ઉગવાનું છે, લસણ ખાઈ તો એ હું ને સ્થિરતા જેની પાસે
બાકી અન્નની અસર થાય છે. અચ્છા, ભગવાન કે હું માની લઉં તમે એ વખતે તમારી બુદ્ધિમાં પરિવર્તન હતું, પણ તમારા અર્જુનને બાણ માર્યા એનું શું? કૃષ્ણ ભીષ્મ કે હું અર્જુનને બાણ મારતી વખતે બોલતો હતો, અર્જુનનો જય થાવ, અર્જુનનો જય થાવ. લે, એક બાજુ બાણ મારવું ને પછી બોલવું જય થાવ, એવું આ સંસારમાં કોઈનો જય થાય? અચ્છા, પાંડવો જીતાય એમાં તમે રાજી હતા? હા, તો તમે કૌરવના પક્ષમાં ગયા શું કામ? જવાબ બહુ સુંદર આપ્યો ભીષ્મએ, પ્રભુ આ તમે અર્જુનના સારથી હતા, એ નાતે તમારા પક્ષમાં હું જો રહું તો તમારો રથ આગળ હોય અને મારો રથ પાછળ હોય, જો રથને પાછળ રાખું તો હે શ્યામ સુંદર મને તમારું દર્શન કેમ થાય? હું તો તમારા દર્શન કરવા માટે જ બેઠો ઊભો તો. મને એમ થયું 18 દિવસનો અવસર મળ્યો છે પ્રભુના રૂપને નિરખવાનો, બાકી તમે તો મારા પર કેટલી કૃપા કરી છે. એક ઘટના યાદ કરે છે અંતિમ સમયે ભીષ્મ. મહાભારતના યુદ્ધમાં 2 પ્રતિજ્ઞા છે. કૃષ્ણની પ્રતિજ્ઞા હતી હાથમાં હથિયાર નહીં લેવાની, અને યુદ્ધના પહેલા જ દિવસે, હજી યુદ્ધ શરૂ થયું નથી, અને બધા જ સંતોને અને સેનાપતિઓને બોલાવ્યા ભીષ્મ દાદાએ, અહીંયા આવો બધા, તમને ખબર છે આ કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે? હા, એણે એમ પ્રતિજ્ઞા કરી છે કે 18 દિવસ હું યુદ્ધ જરૂર કરીશ, સારથી બનીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં, એવી પ્રતિજ્ઞા કરી છે. હું સામે પ્રતિજ્ઞા કરું છું, એને કહી દો પેલા મોરપીછ વાળાને કે ભીષ્મની પ્રતિજ્ઞા છે. શું અહીંયા અમે યુદ્ધમાં કઈ જમવા આવ્યા છીએ? એને કહી દો કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે 1 દિવસ 18 દિવસમાં આ કનૈયાને હાથમાં હથિયાર લેવડાવશે, અને જો હથિયાર ન લેવડાવો તો મારું નામ દેવવ્રત નહીં. સમાજ હેરાન થઈ ગયો. હેરાન એટલા માટે, આ પ્રતિજ્ઞા કોની? ભીષ્મની પ્રતિજ્ઞામાં જ એ વખણાય છે, ભીષ્મ પ્રતિજ્ઞા. કોણ કોની પ્રતિજ્ઞા છોડે? એક બાજુ ઈશ્વર, એક બાજુ ભગવાન, અને એક બાજુ ભીષ્મ. યુદ્ધના 2-3 દિવસ ગયા, અને 1 દિવસ ઘટના ઘટી, રથનું પૈડું ખાડામાં ફસાઈ ગયું, અને ઘોડા દ્વારા કાઢવાનો પ્રયાસ કર્યો પણ કાંઈ નીકળ્યું નહીં. અર્જુનને કહ્યું ભૈલા જરા નીચે ઉતરીને ધક્કો મારતો, એટલે બિચારો અર્જુન પેલો ગાંડીવ ને ભાથો ને બધું નીચે રાખી ખુલ્લું શરીર નીચે ઉતર્યો, અને પૈડાને આમ કાઢવાનો પ્રયાસ કરે, પિતામહનું ધ્યાન ગયું, એક બાણ માર્યું, અર્જુન ફંગોળાઈ ગયો. ભગવાનને નવાઈ લાગી કે આ ભીષ્મએ અર્જુનને બાણ માર્યું, પણ ભગવાને અર્જુનને કહ્યું અર્જુન આ તું ચિંતા ન કર, દાદા બીજા કોઈને મારવા ગયા ને તને વાગી ગયું છે, તું વચમાં આવી ગયો છે, બાકી દાદા આવું ન કરે, પૈડું કાઢ. જ્યાં બીજી વાર કાઢવા ગયો બીજું બાણ આવ્યું. એ વખતે પ્રભુને ખબર પડી કે આ તો હકીકત પ્રહાર કરે છે. ત્રાડ પાડી પરમાત્મા, એ ભીષ્મ શું આ યુદ્ધની રીતિ નીતિ છે? કોઈ જવાબ નહીં. ત્રીજું બાણ માર્યું, ચોથું બાણની વર્ષા થવા લાગી, અર્જુન બિચારો વ્યાકુળ બનીને ભાગ્યો, એ કૃષ્ણ બચાવ, એ કેશવ બચાવ. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જો આમના બાણની વર્ષા થતી રહે તો આ ભીષ્મ હમણાં અર્જુનને મારી નાખશે, હવે મારે પ્રતિજ્ઞા હાથમાં હથિયાર લેવાય નહીં, કરવું કેમ? છેલ્લે ભગવાને નિર્ણય કર્યો કે પ્રતિજ્ઞા તો આવતે વર્ષે પાછી રાખી લઈશ. પ્રતિજ્ઞા રાખવાના સમય ક્યાં નીકળી ગયા છે, પણ અત્યારે હું આને બચાવી લઉં, અને જે ચક્ર માટે, જે
જે પૈડા માટે માથાકૂટ થઈ હતી, એ આખું રથનું ચક્ર જ પરમાત્માએ કાઢી લીધું. રથનું પૈડું કાઢી અને પરમાત્મા પિતામહ ભીષ્મને મારવા દોડે. ભીષ્મએ શું કર્યું? પોતાની નજીક આવવા દીધા. હા, દોસો હોશિયાર છે. જેવા આમ સાવ નજીક આવ્યા ને, એટલે પોતાનું ધનુષ્ય બાણ હતું ને એ બધું છોડી અને આમ છાતી કાઢીને ઉભા રહ્યા. લ્યો મારો મારો. કૃષ્ણ વિચાર કરે, કમાલનો ડોસો છે. સ્તબ્ધ બની ગયા ભગવાન. ભગવાનને વિચાર આવ્યો, ઓ આપણે છેતરાઈ ગયા. ભગવાન, તમે હાથમાં હથિયાર લઈ લીધું, તમારી પ્રતિજ્ઞા ગઈ અને મારી રહી. એ વખતે પ્રભુને ખ્યાલ આવ્યો કે આ મને છેતરી ગયા છે, પણ આજ અંતિમ સમય. આ ઘટના ભીષ્મ સ્તુતિનો છઠ્ઠો શ્લોક મારી સાથે બધા ગાઓ. સાતમા પાના પર છઠ્ઠો છેલ્લો શ્લોક. પરમાત્મા તમને એમ થયું કે મારી પ્રતિજ્ઞા ભલે જાય, મારી ઇજ્જત ભલે જાય, પણ મારા ભગત ની ન જાવી જોઈએ, એટલા માટે તમે હાથમાં. ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિ છાત્રો. નવમો અધ્યાય ભીષ્મ સ્તુતિ. થોડાક શ્લોકો મારી સાથે ગાઓ. આમ તો 11 શ્લોકમાં સ્તુતિ છે, એની 32-42 સુધી આપણે કમસે કમ 5 શ્લોકો ગાઈ. ઇતિમતિ રૂપ કલ્પિતાં વિતૃષ્ણાં ભગવતી સાત્વત પુંગવે વિભૂમિં સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિં પ્રેયુષયદ ભવ પ્રભા ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરામ પરમ
ધર્મરાજનો રાજ્યાભિષેક કર્યો. સ્વયં પરમાત્માએ મુકુટ મસ્તકના ઉપર મૂકી ધાર્મિક રાજ્ય કરવા માટે અનુરોધ કરી પ્રભુ દ્વારકા ગયા. અને દ્વારકા પહોંચી ગયા એટલે દ્વારકામાં પ્રભુનું દિવ્ય સન્માન અને સ્વાગત થયું. આવા જો ધર્મનું પાવન રાજ્ય આવ્યું અને ધર્મના પાવન રાજ્યમાં પ્રજા સુખી બહુ. અને આ દિવ્ય રાજ ચાલે છે ને એમાં પરીક્ષિતના જન્મની કથા. જે પેલા અશ્વત્થામાએ અગ્નિઅસ્ત્ર ફેંક્યું હતું ઉત્તરાના ઉદરમાં, એ ગર્ભનો પ્રસવ થયો અને પુત્ર જન્મ થયો એટલે પાંડવો રાજી થયા. પરીક્ષિત એવું નામ રખાયું અને બ્રાહ્મણો આવ્યા, વિદ્વાનો આવ્યા, એનું ભવિષ્ય કથન કરવા લાગ્યા. પાર્થ પ્રજાપિતા સાક્ષાત ઈશ્વરેવ માનવ બ્રહ્મણ્ય સંત સંતસ્થી ઈશ્વાકુના જેવો રક્ષક થવાનો છે, શિબિના જેવો દાનેશ્વરી, ભરતના જેવો યશસ્વી, અર્જુનના સમાન પરાક્રમી, અગ્નિ જેવો તેજસ્વી. આ બધા સારા સારા શબ્દો કહેવાવા લાગ્યા પણ એક બ્રાહ્મણે ઉઠીને કહ્યું, મહારાજ બધું સારું લખ્યું છે પણ એક વાત બહુ ખરાબ લખી છે, યુવાવસ્થામાં તમારો પૌત્ર મૃત્યુ પામશે. અને મહારાજ મૃત્યુનું કારણ એને એક બ્રાહ્મણનો બાળક શાપ દેશે, અને શાપના કારણે એને એક સર્પ ડંખ થશે. મહારાજ થોડા ચિંતિત બન્યા પણ બ્રાહ્મણે થોડું આશ્વાસન આપતા કહ્યું કે મહારાજ આટલો ઉદ્વેગ ન કરો. તક્ષકાદાત મનો મૃત્યુ દ્વિજ પુત્રો પસર્જિતા પ્રયસ્તસ્ય ઉપાશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે. મોટા મોટા યોગીઓને મહાપુરુષોને જે ગતિ નથી મળતી એ તમારા પૌત્રને મળવાની છે. દાન દક્ષિણા આપી વિદા કર્યા, બરાબર એ સમયમાં વિદુર આવ્યા છે. મહાભારતના યુદ્ધમાં વિદુરજી નહોતા, યાત્રા કરવા નીકળ્યા હતા અને યાત્રા કરતા આપણા ગુજરાતમાં આવ્યા પ્રભાસ. એના બ્રાહ્મણો દ્વારા એને સમાચાર મળ્યા કે યુદ્ધ થયું છે અને એમાં કૌરવોનું મૃત્યુ થયું, પાંડવો રાજા બન્યા છે. પાંડવોનું દર્શન, પાંડવોના રાજ્યનું દર્શન કરવા માટે આવ્યા. પાંડવોએ સ્વાગત સન્માન કર્યું. એમાં એને ખબર પડી ધૃતરાષ્ટ્ર ગાંધારી અહીંયા રહે છે પાંડવોની પાસે. મધરાતે કોઈને ખબર ના પડે એમ એની પાસે ગયા. પેલો અંધ સૂતો તો એને જગાડ્યો.
જાગ્યા. વિદુર આવ્યા એમ જાણે ખબર પડી ત્યારે ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા. વિદુરજીએ કહ્યું, કેમ રડો છો મોટાભાઈ? સત્તા જતી રહી, પુત્ર મૃત્યુ પામ્યા, પરિવાર છિન્નભિન્ન થઈ ગયો, સંપત્તિ જતી રહી, એટલે ના. વિદુર હું એટલે નથી રડતો, હું રડું છું એટલા માટે મને એ વાતની ખબર નહોતી કે પાંડવો આટલા પવિત્ર છે. જો એ વાતની મને ખબર હોત પાંડવો આટલા પવિત્ર છે તો આને મારવાનો હું ક્યારેય પ્રયાસ ન કરત. શું નિષ્ઠાથી અમારી સેવા કરે છે એ વિદુર. અમારે 100 પુત્રો હતા, 100, પણ સંતોષ નહોતો. ના, 5 છે તો એ સંતોષ છે. વિદુરજી વિચાર કર્યો કે હજી આની મમતા છૂટતી નથી. ભાગવતમાં લખ્યું છે કે સાચો સ્નેહી ઈ છે કે પોતાના નજીકનાને મુક્તિનો માર્ગ બતાવે. સાચો સ્નેહી ઈ છે. આવું ઋષભદેવજી ભાગવતમાં બોલ્યા છે, પંચમ સ્કંદની કથા છે. પિતા ન સસ્યાત, જનની ન સસ્યાત, ગુરુર ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત. એ ગુરુ ગુરુ નથી, એ સ્વજન સ્વજન નથી, એ માં માં નથી, એ પિતા પિતા નથી. આ સંસારનો કોઈ સ્નેહી એવું વિચારે ખરો કે મારો સ્નેહી મૃત્યુ પામે? નહીં. જો તમે તમારા નિકટનાને ઈચ્છતા હો, એટલે આ ભાગવતમાં લખ્યું છે કે આપણા નિકટના મૃત્યુ ન પામે તો એને મુક્તિનો માર્ગ બતાવી દો. એ એક વખત મરશે, વાર વાર નહીં મરે. આવું ઋષભદેવજી કહે છે. સમુપેત મૃત્યુ, સમુપેત મૃત્યુ, સમુપેત મૃત્યુ. વિદુરજીને કરુણા આવી પોતાના ભાઈ ઉપર, અને થોડાક શબ્દો કહે. એને કહ્યું, મોટાભાઈ તમારી અવસ્થા તો જુઓ, આવતીકાલે તમને કાળ ધપ્પો મારીને ઘરની બહાર કાઢી મૂકે. એના કરતા પહેલેથી છોડી દો. કોઈ અપમાન કરીને ઘરમાંથી કાઢે એના કરતા આપણે જાતે નીકળી જાઓ. વિદુરજી કહે છે, અહો મહી અસી જંતો જીવિત આશા યથા ભવા. જીવવાની હજી પણ તમને અપેક્ષા છે. એ મોટા ભાઈ, ગત સ્વાર્થ મિમમ દેહ, ગત સ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત બંધન. આ શરીરનો જે સ્વાર્થ હોય એ પૂરો થઈ ગયો છે. બહુ ઉંમર થાય ને ભાઈ, શરીરનો સ્વાર્થ પૂરો થઈ જાય. કારણ કે દેખાય નહીં, ખવાય નહીં, ખાય તો પચે નહીં, ચલાય નહીં, એટલે કોઈના લગ્નમાં પાર્ટીમાં ક્યાંય જવાય નહીં. દાંત ન હોય ચવાય નહીં, કાન નો હોય સંભળાય નહીં. એટલે આ શરીરનો જે સ્વાર્થ એ તો બધો પૂરો થઈ ગયો છે. ગત સ્વાર્થ મિમમ દેહમ. મોટા ભાઈ, આ શરીરનો સ્વાર્થ પૂરો થઈ ગયો છે.
હજી પણ તમને વિરક્તિના વિચારો કેમ નથી આવતા? હજી પણ તમને વૈરાગ્યના વિચારો કેમ નથી આવતા? ચાલો હજે સ્વીકારી લઈએ કે ભાઈ આ શરીરનો સ્વાર્થ બાકી હોય, ચાલો કે હજી વિષયો ભોગવવા છે, હજી સિનેમા જોવી છે, હજી બધું સાંભળવું છે, હજી ખૂબ જવું છે, પણ એ તો હવે કઈ થઈ શકે એમ નથી. હવે તો વૈરાગ્યનો વિચાર લાવો. અને આ ભીમાપ વર્જિતમ પિંડમ, મોટાભાઈ તમે જે ભીમને આ ઝેરના લાડુ ખવડાવીને મારવાનો પ્રયાસ તમે કર્યો, ભીમને ઈ ભીમ જ્યારે તમારી થાળીમાં લાડુ મૂકે ત્યારે તમને એમ નથી લાગતું કે ઈ તમને પિંડદાન કરે છે? અને તમે પાછા કૂતરાની જેમ ખાવ છો. ભીમાપ વર્જિતમ પિંડમ માદતે ગ્રહપાલવત, ગ્રહપાલ કૂતરો. અને આ બધા શબ્દોની ચોંટ વાગી. વૈરાગ જાગ્યો, વિદુર શું કરું, કાંઈ કરવું નથી. વિદુરજી કહે મારે આરે આલો અત્યારે. ગાંધારી છે ને, મહાભારતમાં થોડું દર્શન કરી દો, ગાંધારીમાં પ્રથમથી જ વૈરાગ છે. પણ તકલીફ એ હતી કે જડ પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી. અમુક ધર્મની જડતા. ભીષ્મએ પ્રતિજ્ઞા બાળપણમાં, બચપનમાં પ્રતિજ્ઞા કરી હતી લગ્ન નહીં કરું. અને આ સિંહાસનના ઉપર જે બેસશે એને હું વફાદાર રહીશ, આ પ્રતિજ્ઞા. હવે પછી એ સિંહાસન ઉપર કેટલું ખોટું થયું, આડું શું આવે છે? ધર્મ. કૃષ્ણ આવા ધર્મને પસંદ નથી કરતા, જડતાવાળો ધર્મ. એ વખતે ભીષ્મ વિચારે કે ચાલો પ્રતિજ્ઞા કરી તેને, હા હવે આખા જગતનું કલ્યાણ થાય છે તો મારું પણ કંઈક કર્તવ્ય છે, મારે આ ગાદીને વફાદાર રહેવું, પણ ગાદી ઉપરથી સત્યનું આચરણ થવું જોઈએ ને. અમુક વસ્તુ આવી મારી સાથે ચાલો અત્યારે કોઈને કીધા વગર. અને ગાંધારીમાં તો થોડોક વૈરાગ હતો જ, અને આમાં જાગૃત થઈ ગાંધારી બહુ રાજી થયા છે, કારણ કે મુક્તિનો માર્ગ મળ્યો છે. મધરાતે કોઈને કીધા વગર નીકળી ગયા, અને લઈ ગયા ક્યાં? વસંતભાઈ ખબર છે તમને ક્યાં લઈ ગયા? વિદુરજી આપણા કચ્છી આશ્રમ. બહુ બહુ સભાનપૂર્વક શબ્દ વાપરું છું, હા કે હા. ભાગવતમાં લખ્યું છે કે વિદુરજી ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ સપ્તસ્ત્રોત તીર્થમાં ગયા, અને સપ્તસ્ત્રોત તીર્થ એટલે વર્તમાન સપ્ત સરોવર. અને આપણો જે આશ્રમ છે એ ક્યાં છે? સપ્ત સરોવર એ જ જગ્યા છે, એ એ એ યહી ઇલાકા હૈ. અહીંયા સવાર થયું એટલે પેલા પાંડવો દર્શન કરવા માટે આવ્યા, વડીલોના તો કોઈ મળ્યું નહીં, એને તો તરત એ બિચારા મૂંઝાઈ ગયા, એટલે અનશન વ્રત લઈ લીધું. ભગવાન ચિંતિત બન્યા, ભગવાને નારદજીને પ્રેરણા કરી, નારદજી આવ્યા, પાંડવોને કહ્યું તમે હવે એની ચિંતા ન કરો, તમારી ચિંતા કરો, સમય બહુ ખરાબ આવવાનો છે, સત્ય દયા તપ આ બધું રહેવાનું નથી. આટલું કહી નારદજી ગયા. ત્યારબાદ થોડો સમય ગયો અને અર્જુન દ્વારકા ગયા છે.
ભીમસેન અને ધર્મરાજ બે ભાઈ બેઠા હતા અને એક દિવસ ચર્ચા કરે, ચર્ચા કરતા ધર્મરાજે ભીમસેનને કહ્યું, ભાઈ તને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા નારદજી આપણને કહી ગયા હતા સમય ખરાબ આવશે. હા, મને એમ લાગે છે સમય આવી ગયો છે. તમને કઈ અનુભવ? હા, મને અનુભવ થયો. હું ગઈકાલે ગૌશાળામાં ગયો હતો, ગાયો રડતી હતી. બજારમાં ફરવા નીકળો તો કૂતરા મને જોઈને ફસે છે, દિશાઓ બને બધી ધૂંધળી દેખાય છે, દિશાઓ અસ્પષ્ટ છે. ખબર નહીં, મને અમંગળ વિચારો આવે છે. જરૂર કંઈક અમંગળ બનવાનું છે. એ વાત કરે ત્યાં અર્જુન આવ્યા, અર્જુન ઉદાસ હતા. એ અર્જુનની ઉદાસીનતાને જોઈને ધર્મરાજે પૂછ્યું, ભાઈ તું કેમ આટલો બધો ઉદાસ છો? ત્યારે એણે સમાચાર આપ્યા કે મોટા ભાઈ ગજબ થઈ ગયો, શું થયું? એટલે ભગવાન કૃષ્ણ આ પૃથ્વી છોડીને જતા રહ્યા છે. આ શબ્દ સાંભળ્યો એટલે ધર્મરાજ બહુ ગંભીર માણસ છે, પણ બાલકની જેમ રડી પડ્યા છે. બાજુના ખંડમાં કુંતાજીના કાનમાં શબ્દ ગયો, કૃષ્ણ ગયા. એ જ વખતે કુંતાના પ્રાણ નીકળી ગયા. માં માં કરતા પાંડવો દોડ્યા, પણ માં મૃત્યુ પામે છે. પછી આ લોકોએ નક્કી કર્યું કે જે સૃષ્ટિમાં આવે મૂર્તિમંત ઈશ્વર નથી, ભગવાન કૃષ્ણ નથી, તો પછી આપણે આ જગતમાં રહીને શું કરવું? ચાલો આપણે પણ હવે નીકળી જઈએ. બે રાજ્યાભિષેક કર્યા. પરમાત્માના પરિવારમાં એક બાળક બચી ગયો છે યાદવા સ્થળીમાંથી. એનું નામ વજ્રનાભ છે. એ વજ્રનાભનો ભગવાનની ચોથી પેઢીનો બાળક. ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ અને અનિરુદ્ધના દીકરા વજ્રનાભ. આ દ્વારકાનું જે પ્રથમ મંદિર છે ને, એ વજ્રનાભે બનાવેલું છે. પછી એના ઘણા જીર્ણો ઉદ્ધાર થયા, પણ મૂળ મંદિરની સ્થાપના આપણું જગત મંદિર દ્વારકાનું, એનો પાયો વજ્રનાભે નાખેલો છે ભગવાનના ચોથી પેઢીએ. મથુરાના રાજા તરીકે એનો રાજ્યાભિષેક કર્યો અને હસ્તિનાપુરની ગાદી ઉપર અભિમન્યુના દીકરા પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો અને પાંડવો દ્રૌપદીને સાથે લઈ નીકળી ગયા હિમાલય તરફ, જ્યાં નિર્વાણ પંથ આવ્યો. પાંડવો પતન પામ્યા, ધર્મરાજ કેવલ સદેહ સ્વર્ગમાં ગયા. અને આ પાંડવોના પ્રયાણની કથા કોઈ ભાવથી સાંભળશે તો એના હૃદયમાં ભગવત ભાવ જાગૃત થશે. સુનોત્યલમ સ્વસ્તયનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિ પરીક્ષિત રાજા બેને આ ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું. ચાર દીકરાઓનો જન્મ થયો. જન્મે જયાદિશ ચતુરહ તસ્યામ ઉત્પાદયત સુતા. ત્રણ અશ્વમેધ યજ્ઞો કરાવ્યા કૃપાચાર્યના આચાર્ય પદે. કૃપાચાર્ય બચી ગયા છે યુદ્ધમાં. ગુરુ દ્રોણ ગયા યુદ્ધમાં, પણ કૃપાચાર્ય બચી ગયા છે. એના આચાર્ય પદે આ યજ્ઞો કરાવ્યા. ચોથો યજ્ઞ ચાલે છે, મહારાજ પાછળ ફરે છે, અશ્વ આગળ છે, અને એમાં સરસ્વતીને કિનારે એક ગાયને અને બળદને એક કાળો પુરુષ લાકડીથી મારે છે. મહારાજને ક્રોધ આવ્યો, પેલા કાળા પુરુષને મારવાની તૈયારી કરી, પણ પેલો ચતુર બહુ હતો, મહારાજને પગે લાગ્યો. દયા આવી મહારાજ, કોણ છો? કળિયુગ છો, મારા રાજ્યમાંથી જતો રહે, ક્યાં જાઓ? મહારાજ સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો, પછી હું કઈ પાણીમાં રહેવા જાઉં? હા, મને કોઈ સ્થાન આપો, પછી કળિયુગને ચાર જગ્યા આપી રહેવા માટે. આમ ટોટલી પાંચ આપી, પણ એક પાછળથી આપી.
અને આ પાંચ જગ્યામાં કળિયુગ છે. કળિયુગ આવ્યો નથી, કળિયુગ આ પાંચમાં બંધાયેલો છે. પાંચ થી જે બચે એના તનમાં મનમાં ચિત્તમાં બુદ્ધિમાં ઘરમાં કળિયુગ નો આવે. અને હું તમને ટૂંકમાં પાંચે પાંચ વસ્તુ ગણાવું છું. અભ્યરથી તસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદો દ્યુતં પાનં સ્ત્રિયસૂનાં યત્રાદ ધર્મશ્ચતુર્વિધઃ. દ્યુત કલયુગને રહેવાની પહેલી જગ્યા જુગાર. જુગાર રમતો હોય ત્યાં બેસવું નહીં, જો કળિયુગથી બચવું હોય તો. જુગાર રમતો હોય એનો સંગ કરવો નહીં, અને પોતે સમયને પસાર કરવા ખાતર પણ જુગાર રમવું નહીં. ઘણા ઘણા દલીલ કરે અમારે ક્યાં હારજીત કરવી છે એમ કે, અમે તો ટાઈમ પાસ કરીએ છીએ પાવલી પાવલી. અરે ટાઈમ જ પાસ કરવો છે તો પછી ગીતાજીનો પાઠ કરને, ટાઈમ જ પાસ કરવો છે તો પછી વાલરામ ચાલીસા ગાને, આમ ટાઈમ પાસ. એટલે હસવા ખાતર પણ જુગાર ત્યાજ છે. બીજું સ્થાન પાનમ, પીવામાં કળિયુગ છે. પીવું એટલે દૂધ ને જ્યુસ ને શરબત ને એ નહીં. આપણા ગુજરાતમાં જેની બંધી છે એ ગુજરાતમાં દારૂની કમાલ છે. ઈશ્વર સર્વવ્યાપક છે, ક્યાંય દેખાતો નથી. ગુજરાતમાં દારૂ સર્વવ્યાપક છે, ક્યાંય દેખાય નહીં તમને. એનું ભગવાનની માયા જેવું છે. માયા માયા ક્યાં, બધે માયા હોય પણ તમને દેખાય નહીં એમ ગુજરાતમાં ખૂણે ખૂણે છે, પણ તમને ક્યાંય નજર ન આવે. પાનમ પીવું, એમાં કળિયુગ છે પીવામાં. એટલે દારૂ બનતો હોય ત્યાં જવું નહીં, દારૂ પીતો હોય એની આરે ફરવું નહીં, એનો સંગ કરવો નહીં. અને ઔષધના રૂપમાં પણ દારૂ પીવો નહીં, દવાના રૂપમાં. ઘણા કહે ને એ તો શું કહેવાય, અત્યારે તો લોકો એવું એવી ફેશન ચાલી કે બે પેગ તો ડોક્ટરો કહે છે, લે બે પેગ તો ડોક્ટરો કહે છે. અરે ખબર નહીં ક્યાંથી આ બધું આવે.